અશોચ સમાપ્તિ અને નવરાત્રિ સમાપ્તિ એક જ દિવસે આવે તો નવરાત્રિવ્રત આરંભ કરવાને બદલે પૂજાભિષેક અને બ્રાહ્મણોને ભોજન કરાવો વ્રત આરંભ થયા પછી અશોજ આવે તો પુરોહિત દ્વારા નવરાત્રિ પૂજન કરાવો કોઈ પણ કારણે શારદીય નવરાત્રિવ્રત ખંડિત થાય તો આ વ્રત આગલી શારદીય નવરાત્રિમાં કરવો નવરાત્રિવ્રતમાં પાલન કરવા માટેના આચાર પગરખાં ન પહેરવા અનાવશ્યક ન બોલવું ધૂમ્રપાન ન કરવું પલંગ અથવા ગાદી પર ન સૂવું દિવસે ન સૂવું બ્રહ્મચાર્યનું પાલન કરવું ગામની સીમા ન ઓળંગવી ઇત્યાદિ